हेलो विद्यार्थी मित्रों, फरी एक वार तमारू स्वागत छे अमारी यूट्यूब चैनल पर। आज आपणे वात करवाना छे जे तमारू पेपर काले कंटीन्यू करीए छे ए तो प्रश्नपत्र बे अने साइंस सब्जेक्ट विषेना पेपर सॉल्यूशनमां सेक्शन सी जोईए। विद्यार्थी मित्रों, सेक्शन बी अने ए ऑलरेडी अमारी चेनल पर मूकेला छे, तो तमे त्यां जईने जोई शको छो। हवे आगळ आपणे वात करीशुं सेक्शन सी थी, तो 27 નંબરના ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તથા નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આવા અવનવા પેપર્સ વિડીયોના સોલ્યુશન પહેલાં તમને આરામથી મળી રહે। અને હા, જો તમારે આની સિવાય કોઈ બીજા પેપર્સનું સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, કે જેથી હું તમારા બધા જ ડાઉટ્સ પહેલાં સોલ્વ કરી શકું। 27 નંબરનો ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ। પદાર્થ એક્સનું દ્રાવણ ભૂરા વાદળી રંગનું હોય છે, તેમાં ધાતુ તત્વ વાય મૂકી થોડા સમય રહેવા દેતા દ્રાવણ આછા લીલા રંગનું બને છે। ઓકે, તો આ તમારો ક્વેશ્ચન છે, ચાલો આપણે આનો આન્સર જોઈએ। તો પદાર્થ એક્સનું નામ જણાવો, તેના રાસાયણિક સૂત્ર લખો। તો પદાર્થ એક્સનું નામ કોપર સલ્ફેટ છે, રાસાયણિક સૂત્ર એમનું છે FE। ઓકે, તત્વ વાયનું નામ જણાવો, પ્રક્રિયાના અંતે તેના પર કેવા રંગનું આવરણ ચડેલું છે। બંને વચ્ચે થયેલ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપો। નેક્સ્ટ છે 28 નંબરનો ક્વેશ્ચન, સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલા ધાતુઓનું નિષ્કર્ણ સમજાવો। સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલ ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, કોપર વગેરે મધ્યમાં પ્રતિક્રિયાત્મક હોય છે। તો આ ક્વેશ્ચન્સ છે। ઓકે, તો હવે આગળ ક્વેશ્ચન જોઈએ। આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં અફાઇલ્ડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે, ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા। વોટ્સએપ નંબર 8400400400 યાદ રખ લે, ઉસમેં આપકે ડાઉટ સોલ્વ હો જાયેગે, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ઓર બાયોલોજી કે। ઓર આપકા ક્વેશ્ચન હૈ ઉસકા આન્સર ભી આપકો વિડિયો મેં મિલ જાયેગા વોટ્સએપ કે ઉપર। 8400400400 में जाके आप चैट ओपन करें, चैट ओपन करके उसमें आपको क्वेश्चन का फोटो खींचे, फोटो खींच के बाद क्रॉप करें, और क्रॉप करके आपको 5 सेकंड में आपको वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 to 12 IIT JEE मेन एंड एडवांस, नीट, CBSE बोर्ड और स्टेट बोर्ड के बच्चों के लिए। 8400400400 डाउट नट के इस नंबर को आप सेव कर ले, और डिस्क्रिप्शन में लिंक मिलेगी। તેના પર ઓક્સિડાઇઝમાંથી મેળવણી વધુ સરળ હોય છે, તેથી રિએક્શન કરતા પહેલા સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે ધાતુને ઓક્સિડાઇઝ સ્વરૂપમાં ફેરવવા જરૂરી છે, કે કાર્બોનેટ સ્વરૂપમાં ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે। આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે। તો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે તમારો, ક્વેશ્ચન નંબર કાર્બોનેટ યુક્ત કાચી ધાતુની મર્યાદિત કાર્બોનેટ કાચી ધાતુની મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરફાર થાય છે, અને આ પદ્ધતિને કેલ્શિયનેશન કહેવાય છે। હવે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા બે તમારા ફોર્મ્યુલા આપેલા છે। ઓકે, એમાં એક તો છે એ એમાં ભોજન છે, અને બીજું છે કેલ્સિનેશન પ્રક્રિયા। તો પહેલાં ભોજન પ્રક્રિયા જોઈ લઈએ। ઓકે, અને પછી નીચે તમને અહીંયા કેલ્સિનેશનની પ્રક્રિયા પણ આપેલી છે। ઓકે, જેમાં તમને આમાં અહીંયા ઉષ્મા, બંને પ્રક્રિયામાં ઉષ્માથી એટલે કે એને ગરમી આપવાથી ફેરફાર થાય છે। ઓકે, તો ઝીંકમાંથી CO2 ગેસીસ તરીકે સોલિડ તરીકે તમારે છૂટું પાડવાનું રહેશે। ઓકે, તો આ પ્રક્રિયા છે। હવે ક્વેશ્ચન નંબર 28નો અથવાનો ક્વેશ્ચન જોઈએ। ઓકે, તો મિશ્ર ધાતુ એટલે શું, તેના ફાયદા જણાવો। કોઈપણ ત્રણ મિશ્ર ધાતુના ઘટકો અને ગુણધર્મો જણાવો। ઓકે, આગળ ક્વેશ્ચન જોઈએ હવે। તો નેક્સ્ટ શું ક્વેશ્ચન છે,
तो के नेक्स्ट क्वेश्चन छे तमारो के लोखंड सौथी वधु प्रमाणमां उपयोगमां लेवाती धातु छे, परंतु क्यारेक शुद्ध अवस्थामां वपराती नथी। आम थवानुं कारण એ શુદ્ધ છે કે લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તેના તત્વ હોય છે, પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે। તો લોખંડ સ્વભાવે કેવું હોય છે, તો કે સ્વભાવે નરમ હોય છે, પરંતુ જો એમાં કાર્બન અને ગરમી આપવામાં આવે તો એ કેવું બની જાય છે, તો કે સખત બની જાય છે। આગળ નેક્સ્ટ જોઈએ। હવે જ્યારે નિકલ લોખંડને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બને છે। સ્ટેનલેસ સ્ટીલ એટલે કે કોઈ પણ એવું સ્ટીલ કે જેમાં કાટ લાગી શકે નહીં। લોખંડ છે હવાના સંપર્કમાં આવે તો શું થાય, તો એમાં કાટ લાગવાની ક્ષમતા રહે, પરંતુ જો તમે એમને સ્ટેનલેસ સ્ટીલ બનાવો તો કાટ લાગતો નથી। આ નીચે તેમના ગુણધર્મો આપેલા છે, વન બાય વન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચાહો તો આને સ્ક્રીનશોટ્સ લઈને પણ તમે લખી શકો છો, અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી, લાઇક નથી કરી, તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી મોકલો કે એમને પણ પેપર્સના આરામથી પ્રશ્નપત્રના સોલ્યુશન્સ આન્સર સહિત મળી રહે। આગળ જોઈએ તો હવે તમે સ્ક્રીનશોટ્સ લઈને પણ લખી શકો છો અને મને જણાવજો। આની સિવાય જો તમારે બીજા કોઈ અન્ય પેપર્સના સોલ્યુશન જોઈએ, જેમ કે કુમાર છે, ગાલા છે, લિબર્ટી છે, યુથ એજ્યુકેશન પેપર છે, તો એ બધા પેપર્સનું સોલ્યુશન તમને આરામથી સરળતાથી પહેલાં જ મળી રહેશે। આગળ ક્વેશ્ચન નંબર 29 ક્વેશ્ચન છે કે ચેતાકોષોના સંરચનાના આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો। નીચે અહીંયા ચેતાકોષનો આપેલું છે, ચેતાકોષ સાથે આકૃતિ સહિત દોરવાનું છે। હવે આ એમના કોષોની રચનાના ભાગો છે, ઓકે? તો વિદ્યાર્થી મિત્રો તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈ પણ લખો છો, ઓકે? આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર 30। સ્ત્રીની પ્રજનન આકૃતિ દોરો, પ્રજનન અંગોના નામ જણાવો, કોઈ પણ બે પ્રજનન અંગો વર્ણવો। અંડવાહિની જેમાં એક છે અને બીજું છે ગર્ભાશય, તો આ બંને છે। એક જોડ અંડવાહિની હોય છે, તે અંડપિંડ સાથે જોડાયેલી નથી। પાતળી અંડવાહિનીના માર્ગ અંડકોષને અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે। અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે। બીજું છે ગર્ભાશય, તો કે બંને તરફથી અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિ સ્થાપ્ય ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે, તેના ગર્ભ કહેવાય છે। ગર્ભના સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે। ગર્ભાશય દૂરસ્થ સાંકડા જેવા છેડાને ગ્રીવા કહે છે। હવે 31 લક્ષણો કેવી રીતે જમીનનો નિર્ણય હેઠળ હોય છે, તો આપણે આ ક્વેશ્ચન્સ જોઈએ, પછી એના નીચે અથવામાં આપેલો છે 31 કે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલમાં કોબીજ ઉદ્રિકાશ સમજાવો, કે જંગલી કોબીજ છે, તો હું સ્લો તમને સ્ક્રોલ કરી બતાવું છું, તમે સ્ક્રીનશોટ્સથી લખી શકો છો પછી। હવે આગળ છે તમારો 32 ક્વેશ્ચન, એ જોઈએ। તો આમાં લેન્સની સામે વસ્તુના મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશનીય કેન્દ્ર O વચ્ચે મૂકતા તેના વસ્તુમાં મળતા પ્રતિબિંબને કિરણકૃતિ છે, ઓકે? પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબના પરિણામ, ઓકે? 32 એનો અથવાનો ક્વેશ્ચન છે આ, જેમાં એક સમ આપેલો છે, આ સમ તમારો કેન્દ્રનો છે, ઓકે? 33 વિદ્યુત પરિપથ જેમાં અવરોધક R સાથેની આકૃતિ તમને દર્શાવેલી છે। 34 છે અશ્મિભૂત પ્રદૂષણ ઘટાડવાના પગલાઓ, ઓકે? તો અહીંયા તમારો સેક્શન C કમ્પ્લીટ થાય છે।
तो विद्यार्थी मित्रों आगर जो तुम्हारे सेक्शन डी नो सॉल्यूशन जो ये तो हमारी चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर दो जेथी आवा अवनवा वीडियो पेपर्स रिलेटेड ना सॉल्यूशन तमने पहला आराम थी अने सरलता थी मड़ी रहे जो वीडियो पसंद आवे होय तो वीडियो ने लाइक करो शेयर करो सब्सक्राइब करो नोटिफिकेशन बेल आइकन ने पण प्रेस कर दो वीडियो ने छेल्ले सुधी जोवा माटे धन्यवाद आवा अवनवा पेपर्स ना डाउट्स ने सॉल्व करवा माटे अमारी चैनल पर बनिया रहो अने हाँ विद्यार्थी मित्रों जो तमारे बीजू कोई सॉल्यूशन जोईए तो ए पण मळी रहेशे तो तमारे खाली नीचे कमेंट सेक्शन में मने जणावानुं रहेशे ओके।